રામ રામ સીતારામ ને જય હિન્દ. આ વિડિયો માત્ર ઇઝરાયલ વિશેની માહિતીનો છે, જે લોકો પહોંચી ગયા છે, કેવી રીતે ડ્યુટી છે અને કેટલી ડ્યુટી છે અને કેવો જ્ઞાનનો માહોલ છે અને પહોંચ્યા એનો આમાં વિડિયો આવશે. થોડોક સાઈડમાં જાય તો કે કા લે જાય કે આપણે 15 20 દી કે મહિના દિવસ પહેલા આપણે જે વિડિયો કર્યો તો વિડિયો કે જાહેરાત કર્યું હતી, એ જાહેરાત કેટલું સક્સેસ થયું, આ વિડિયો એટલા માટે બનાવ્યો. અને ખાસ એક કહેવાનું કે જે કોઈ વ્યક્તિઓ જાય ને ભાઈ, એ કામ કરવાની લાગણીથી જ જાજો, ખલીવલી થઈને ભાગવાની કે બીજી જગ્યાએ કામ કરવાની ગણતરીથી ન જાતા. કારણ કે આપણી જે ઇજ્જત છે ને, ઇજ્જત ઇન્ડિયાની કામ માટેની છે, કામ વાલા હે દુનિયાને નામ વાલા નથી. એટલે ઇન્ડિયાની જે વિઝાઓ મળે છે, જે જ્યાં જે કન્ટ્રીમાં કામ કરે ને, એટલે કામની ઇજ્જત છે. જેવી રીતે ફિલિપિની અને થાઈલેન્ડની નેપાળીની કામની ઇજ્જત છે, બહાદુર હોય પણ કામ કરે. એટલા માટે આ વિડીયો છે કે જે નવા નવા જાય ને ભાઈ, 8 કલાકથી 2 કલાક વધારે કામ કરવું પડે તો વ્યવસ્થિત રીતે કામ કરજો, એટલે બીજી વિઝા અટકાવી ન રાખે. જે પહોંચી ગયા એના માટે ખાસ છે, જે જવા વાળા છે એને ખાસ એક કહેવાનું છે કે જે કોઈ જાય ને ભાઈ, એવું કામ સરસ કરજો એટલે બીજા લોકોની જે એપ્લિકેશન દેવાઈ ગઈ છે, જે હજારો લોકો લાઇનમાં છે, એ લોકોની પણ વિઝા લાગી જાય. આની પેલા 5 થી 8 વર્ષ પહેલા એગ્રીકલ્ચરમાં જે લોકોને મોકલ્યા હતા, એક અમારા એજન્ટ છે મિત્ર, એની 8 વિઝા રોકી રાખી હતી. કારણ કે જે લોકો પેલા ગયા એને કામ જ ન કર્યું હરખું. એટલે જે જાવી કામ કરવાની ગણતરીથી જાજો, ટાઈમ ટેબલ થોડોક ટાઈમ ન જોવો તો હાલશે. બાકી તો તમારે 6 વાગ્યાથી સવારે 6 થી 2 વાગ્યા સુધીની ડ્યુટી છે, બપોરે 2-2.5 વાગે તમારું કામ પતી જાય, પછી પ્લસ ઓવર ટાઈમ હશે. અને ત્યાં ઉતરા ભેરું જો, પેલા તો સિમ કાર્ડ આપ્યું મોબાઈલનું, પછી સીધા એની ગાડી ટેક્સી આવી ગઈ એટલે એને સીધે સીધા એની સાઈડ ઉપર લઈ ગયા. સાઈડ ઉપર લઈ જાય ને એને પેલા પૂછ્યું કે તમારે હું શોપિંગ કરું, હું જમવાનું લેવાનું હોય, એ સીધે સીધા સુપર માર્કેટ જઈને એ સામાન લઈ દીધો. એની સાઈડ ઉપર એને વ્યવસ્થિત રીતે દેખાડ્યું તો ત્યાં બકાલાનું કામ છે, તો કોબી ને કટિંગ ને ફ્રૂટ ને ટમેટા ને જે કઈ હતું એમાં લગાડ્યા લોકોને. અને પ્લસ રૂમની અંદર બધી સુવિધા, સંડાસ બાથરૂમથી માંડી અને તમારું કિચન, તમારો બેડ, બધી વસ્તુની સુવિધા આપે. એ લોકો આરે અમારે વાત થઈ એટલે હું તમને પાછી જાહેરાત કરું બધી કે આ રીતે હે. અને પગારે પણ 1 કલાકમાં 40 શેકલ જેવું જ છે, એટલે એ પગારમાં કોઈ જે કીધું ને એનાથી વધારે આવશે, જે લોકો આવ્યા જેને કીધું ને એનાથી. બાકી તો ખુશીની વાત એ છે કે જે લોકો કહેતા હતા કે આ લડાઈ જેવો માહોલ છે ને ખુલશે ને ખુલશે ને આ ખોટું છે ને ડમી છે ને સાપા આવ્યા ને વીડિયા મૂક્યા ને બદનામ કર્યા ને, એને પણ આ જરાક લિંક શેર કરજો કે પહોંચી ગયા ને કાંઈ મી 10-15 વ્યક્તિઓ જશે. અમારા લગભગ 28 લોકો પહોંચ્યા પહેલી વખત જે આ એગ્રીકલ્ચરમાં પહેલા આપણા જ ગયા છે ઇન્ડિયા લેવલમાં, અને એક સાઉથ વાળાના 1-2 ટુકડી ગઈ છે એના રેપ આપણે જોડાયેલા છે. એટલા માટે ખાસ કરીને આ એક વિડીયો એટલા માટે બનાવ્યો કે જે લોકો કામ કરવાની ઈચ્છાથી જાય છે ને, એ કામ કરવાની દ્રષ્ટિએથી જાજો ને કામ કરજો, એટલે જે પાછળ વિઝા જેની છે એપ્લિકેશન છે એને ખાસ કરીને એની વિઝા લાગી જાય અને એ પણ કમાય. એમાં જે કાલે એક વિડીયો દેશીભાઈએ બનાવ્યો, દેશીભાઈ ગોરાણીએ, એ વિડીયાની અંદર ચોખ્ખું ઓલા લોકો ઇંગ્લિશમાં કહે છે કે તમે અનમની પૈસા કમાવા આવ્યા છે, તમે પૈસા કમાજો, કામ કરજો અને કામની દ્રષ્ટિએથી આવજો. બાકી તમને કોઈ પણ વસ્તુની પ્રોબ્લેમ પડે તો એમાં એજન્ટો જે છે, એમ્બેસી છે અને ત્યાંની ગવર્મેન્ટ છે અને ત્યાંના જે એમ્બેસી છે એ બધાય તો છે જ, પણ એના વગરના 2-3 વ્યક્તિઓ જે સુપરવાઇઝર કે તમારા જે બોસ હોય ને એ લોકો અરે તમે ડાયરેક્ટ વાત કરી શકો અથવા એના માણસો અરે, એટલે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી, જવામાં કંઈ વાંધો નથી, બરોબર છે. એટલે આ એક વસ્તુ યાદ રાખજો. બીજું કે જેમ બને એમ પીસીસીમાં હવે અમુક વસ્તુ હાલે છે, પૈસા દઈને નીકળે ને એવી વાતો સંભળે, આપણે એને કોઈ ખાસ ડિટેલમાં નથી કહેતા, પણ પીસીસી જલ્દી નીકળે અને જલ્દી ઓફિસે જાઓ એવો આગ્રહ છે, બરોબર. આની પહેલા ઘણા બધા વિડિયા કર્યા એના એને કારણે વાયરલ થયું, એને કારણે બધા કન્ફ્યુઝ છે, 3-3 ફરે પૂછે, 5-5 ફરે પૂછે, અને હું નવરો હતો એટલે આજે જે ન્યાની ડિટેલ છે ને એ થોડીક દેવી હતી, એટલા માટે આ વિડીયો કર્યો હતો કે આ રીતે ત્યાં કામ છે ભાઈ, અને આપણા વ્યક્તિઓ પહોંચી ગયા સહી સલામત, બરોબર છે. એટલે તમારા બાયોડેટા હજી એક ફરે કહી દઉં કે બાયોડેટા કમ્પ્લીટ કરી ને પીસીસી આવવાની 2-3 દિનની વાર હોય ને તો તમે ઓફિસે જજો ને. આપણી ઓફિસ કુતિયાણા ગજેરાની હોસ્પિટલની સામે જ છે, એટલે એ રીતે છે. હું અમારો ફોન આવે વાત કરી લઉં, ફોન આવે ગયા હતા ઇઝરાયલ વાળાના જ આવે ગયા હતા,
આમાં આમાં જે કે સાઈડમાં વિડીયો આવે જુઓ અને શેર કરજો, એટલે કોમેન્ટ કરવી તો કરવાનું છૂટશે. બાકી હજી એક ફરક કહી દઉં કે ઘણી જગ્યાએ ફ્રોડ ચાલુ છે એનું ધ્યાન રાખજો, એની અમારી કોઈ ગેરંટી નથી. ઘણી જગ્યાએ ફ્રોડ ચાલુ છે અને કોઈના લોકો હજી પૈસાને પહોંચી જાય તો સારું, બધા લોકોના પહોંચી જાય લોકો સારું, બધા મોટી આશાએ જતા હોય તો બધા જે કોઈ છે એના. અને મારી ફેસબુકમાં અમુક ઓલા માર્યા હોય ને ઓલી એવી રીતે લખી હોય, રિપોર્ટ કર્યા હોય, જેને ઉખેડવું ને ઉખેડી જજો. અમારા વ્યક્તિ પરમાનન્ટ એવરી ડે જાહે, જ્યારે ટિકિટ થાય ને ત્યારે લોકો જાહે અમારે, બરોબર. જેને રોકવાની ત્રેવડ હોય રોકી લેજો. એટલે સારું બધું આવૃત્ત હોય. અને ખાસ કરીને કડિયાનું વેકેન્સી ખુલે છે ઓલામાં કન્સ્ટ્રક્શન લાઈનમાં, એમાં બહુ સારો પગાર છે, બહુ અતિશય વધારે પગાર છે. કડિયાઓને ખાસ વિનંતી છે કે તમે જલ્દી જલ્દી પીસીસી કઢવી લ્યો. એમાં પ્લમ્બર છે, વેલ્ડર છે, પછી ઇલેક્ટ્રોનિક્સ છે, પછી અમુક ડ્રાઈવરો છે, પછી લાદી ફિટિંગ કરી શકે એવા, કલર કામ કરી શકે એવા, પછી મિસ્ત્રીઓ છે જે કબાટો બારણા દરવાજા મટી શકે એવા, વેલ્ડરો છે જે બારી વેલ્ડિંગ કરી શકતા ગેટ દરવાજા ને એવા, અને ખાસ કરીને જે પ્લાસ્ટર કરતા હોય, ચણતર કરતા હોય, ઓલું પિંજરું બાંધીને ભરતા હોય, લાદી ફિટિંગ કરતા હોય, એવા વ્યક્તિની ખાસ જરૂર છે અત્યારે, એમરજન્સી જરૂર છે. જે લોકો આગળ પીસીસી હોય એ જઈને ઓફિસે નોંધણી કરાવી આવે, અને પીસીસી કઢી હોય તો નોંધણી કરાવી આવે, બરોબર. એમાં પગાર તો જો એગ્રીકલ્ચરથી વધારે છે, અને જે ઓલા લોકો હોમકેરની વિઝામાં જાય છે ડોહાડોહી સેવા કરવામાં, એનાથી ડબલ છે, એટલું યાદ રાખજો. એટલે આ લોકો જે કોઈ હોય કડિયા કામમાં જવાવાળા, એને ખાસ વિનંતી છે કે જલ્દી કરે, કારણ કે જે લોકો આ જે ગાજા સાહેબ જે પડી ગયા હોય મકાન, ત્યાં પણ બનાવવાના છે, બીજા નવા લોકો ભરતી થાય એના માટે રૂમો બનાવવાના છે, ને આખી નવી સિટી ઊભી કરે એના માટે, એટલે અલગ અલગ જગ્યાએ કામ છે, બહુ સારું છે અને બહુ સારી રીતે સિટીઓમાં કામ છે, એટલે આવું છે. એટલે તમે તૈયારી રાખજો, તમારી બધા બાયોડેટા રેડી રાખજો, ક્યારે જેવી રીતે એગ્રીકલ્ચરમાં વિઝા નીકળી ને અટણ અઢળક લોકો જાહે, હવે રોજના બધી બધા એજન્ટોના થોડા 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 જાહે, એટલે કાયમીના પચાસો લોકો જાહે. કાયમી કોઈ વિડીયો મૂકશે નહીં હવે, એવું ન માનતા કાયમ નવો વિડીયો આવશે, કાયમ વિડીયો કોઈ ઉતારવા નવરું ન હોય, કાયમ વિડીયા ઉતારે નહીં ત્યાં જેને હવે એની રીતે કામે. આ તો પેલા લોકો ગયા ને એને માહિતી થોડીક આપી કે એ અત્યારે કામે લાગી ગયા, બહુ સરસ મજાનું કામ છે, એ લોકો વાત થઈ અને પરફેક્ટ છે બધું, એટલે વાંધો નથી જવામાં. જવું હોય એ લોકોને રિક્વાયરમેન્ટ હોય, કુતિયાણા ઓફિસ છે, ગજેરાની ઓફિસની, ગજેરા સાહેબની ઓફિસને જે હોસ્પિટલની સામે અમારી ભાઈ ઓફિસ છે ત્યાં જાજો, અને ત્યાં બધી વાતચીત કરી આવજો, આમાં નંબર નાખી દે એમ પાછા. જય હિન્દ. આ વિડીયા જોવો, જો કાલે પૂગ્યા એના હોય, જય માતા. આ બધા વિડીયા જોવો. હલો ભાઈ, ગુડ મોર્નિંગ. તો જો અમે આજ સવારમાં ખેતરમાં પૂગાવ્યા, બે જણા હે, બે બીજા ત્રણ ચાર ફિલિપિન્સ થાઈલેન્ડ વાળા હે ભેગા, અટાણમાં કોબી શોપવાનું ચાલુ કર્યું. જો એલો વિજયભાઈ એક શોપે દેખાય, એ અહીંનું જો જરાક, હે જો એ કોબી શોપે, હા અરખી સબજી જ્યાં મેં માંથી એટલી લાઈન લીધી જ્યાં પૂગી. આ વિજય જરાક મર થયો ભાઈ, કામ આવડે બધું ખેતીનું. ઓલા જો હાંભા દેખા, એ થાઈલેન્ડ વાળા, હા થાઈલેન્ડ વાળા, એ ખાડા કરી જાય ને અંબે કોબી સોંપીએ. તો જો આવું હે બધું અહીંયા ઇઝરાયલમાં, ઓલી ગાડી જો, ઓલી ગાડી લઈને આવ્યા અમે ખેતરમાં, આ બધા ખેતરું જ છે અહીં હરો હર. હા હજી હમણાં એ ખબર નહીં કે આ કાં ક્યાં ગામમાં હે કે ક્યાં સિટીમાં હે. અમે રૂમમાં હે ને ટાવર નહોતો આવતો, હજી પી ગયા હતા, સિમ કાર્ડ તો અમને એરપોર્ટમાંથી આપી દીધો હતો. હા જ્યાં બાજુમાં જ છે ઓલો હાઈવે, એ હાઈવે કયો હોય અહીં વાહનો નીકળ્યા નીકળે છે એમાં, તબડાથી બોલે. આ રીતના સોંપવાનું છે, જો આ હે ને આ કોબી કાઢે અહીં નાખી દેવા, એમાં ખાડા કરેલો એ આ કોબીને છોડવા, પર અહીં આગળ હાલવાનું ઉપાડે. આવા બુટું આપી દીધા આવા પરભારા, એ ઓલો હાઈવે છે, હાઈવે ને કાંઠે ખેતર છે અમારું. હે હા
કોબી નો પાટડો એક લીધો વિજય હાઈવે ને કાંઠે લીધો છે વિજયભાઈ. અને જો આ રીતના સોંપવાની હે આવી રીતના હે ભાઈ બધું. એ મારા હાથ ભીર્યા છે આમાં, કેમેરો આમાં કાદુ વાળા ભીર્યા છે આમાં, કઈ ફેર થાય ને. એ પાછો નિરાતી વરે એકાદો કાંક વિડીયો બીડીયો બનાવે ને મૂક્યું, હટાણા ખાલી જોવે લીજો એટલું કે કામ કામ છે ને કામ નેત ને જે આવું કરવાનું છે બધું. જ્યાં ટપક પદ્ધતિ છે ને બધા ગ્રીન હાઉસ જેવા બનાવેલ છે, એ હમણી સવારમાં હટાણમાં જા આ કામ આપ્યું હતું કરીએ. હે આ એક એક ટમેટાના બગીચાના બધું ઘણું છે ભાઈ. આજ તો અમે અટાણે જ્યાં આમાં છે પછી દેખાડ્યું નિરાતી કાં હે ને કાં હે. ચાર જણાનો રૂમ આપ્યો ને ખાવા પીવાનું અહીંથી બનાવવાનું, ગેસના ચૂલા હોય બધી સુવિધા છે, બાકી લેન આવવાનું થાય બધું ઠામ ભાષણ આ કઈ જડતું ને. હાલો તો અમે આ કોબી સોંપેલીએ પાછો મેં આવી હોય તો રેજા છે આ બધું, પછી ફોન કર્યું પાછો વિડીયો મૂક્યું. יאללה רגע עכשיו כולם יחד. יאללה עכשיו רגע רגע תמונה אחת עם זה עם קוצ'ין לא? כן רגע רגע עם מי אתה רוצה? היי everybody come together 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 come 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 together תמונה אנחנו לא מכובדת עם הקישים תושיב אותם פה רגע על הסן צילמנו צילמנו יש לכם בוואטסאפ את כל התמונות רגע પોરબંદર વાળા ઓકે વન લાસ્ટ ફોટો એવરીબડી. אוקיי, תן קיו. אוקיי, תביא לי את השניים של גנטה. רגע, רגע, כולם, רגע. רגע, דודו, עוד לא שבר. עוד לא גמרתם? עוד לא, כולם. מה? אוקיי, רגע, תגיד לי.